કોરોના વાયરસના કહેર આખા વિશ્વને હચમચાવી દીધો છે ત્યારે ભારત દેશ પણ તેનાથી બાકાત રહ્યો નથી. કોરોના વાયરસે ભારત દેશને પણ ભરડામાં લીધો છે. કોરોના સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે અને જે લોકો જ્યાં છે ત્યાં જ રહેવા સૂચન આપવામાં આવ્યું છે. તેના જ ભાગરૂપે જે પરપ્રાંતિઓ પોતાની રોજીરોટી મેળવવા શહેરી વિસ્તારમાં આવ્યા હતા તેમને સરકાર દ્વારા સરકારી આવાસોમાં મૂકવામાં આવ્યા છે. તેવી જ રીતે શહેરના સયાજીપુરા ખાતે સરકાર દ્વારા બનાવેલ આવાસોમાં આશરે 400 થી 500 પ્રપાંતિઓ રાખવામાં આવ્યા છે, પરંતુ સમયસર ભોજન તેમજ પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપો સાથે ઉભાડો મચાવવામાં આવ્યો. એક મહિનો હો ગયા, અરે બહુ દિક્કત હતી. ઉધર ચલો ખાના ખૂબ બના રહે, દો તીન એક મહિના હો ગયા, ખાના ભી બરાબર નહીં મિલ રહા. ઉધર રોટી બના રહે, દેખો ચલ કે ઉધર ભી દેખ લો એક નજર. ખાના કૈસે મિલતા? 7-8 પૂરી મિલતા હૈ, થોડા સબ્જી મિલ જાતા હૈ, દોબારા હો તો ભગા દેતે હૈ. કોઈ નહીં સેવા કરતે, સાબુન હૈ કુછ લઈને જાના હૈ તો બહાર ભી નહીં જાને દેતે, ના સાબુન ના દેતે, ના કપડા વપડા ધુલને કો. બડા દિક્કત. હમ જાના ચાહતે હૈ ગાંવ. હમ લોગ યહાં 27-28 તારીખ કો આ ગયે થે, ઠીક હૈ ના? और इसमें सेवा क्या मिलती? खाना आता है 1:30-2 बजे आता है खाना. क्या आता है? पूरी सब्जी आता है और बराबर पूरी सब्जी देते नहीं है, मतलब 4-5 पूरी देते हैं. मेहनत करने वाले में क्या होता है? अरे कम से नहीं 400 नहीं 500-600 आदमी कम से कम. कुछ आपकी सेवा तंत्र से कुछ होती है आपने? कैसा दूसरी क्या सेवा? सुबह आता है, पोहा आ जाता है और चाय आ जाती है, इसके बाद और शाम के खिचड़ी आ जाती है. तो हम लोगों को खिचड़ी में होता नहीं है, सब्जी रोटी चाहिए हम लोगों को. और कुछ सुविधा मिलती है जो नहाने करने का? नहीं, कुछ सुविधा नहीं. साबुन नहीं मिलता, ना कुछ तेल मिलता है, ना कुछ नहीं मिलता. बाहर जाने नहीं देते.